નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સ્વાગત કરું છું અમારી આકાશ એકેડેમી યુટ્યુબ ચેનલમાં અને આજે હું તમારી સમક્ષ 1 જાન્યુઆરી 2022 નું કરંટ અફેર્સ રજૂ કરીશ. તો ખાસ કરીને તમે હજી સુધી અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કે જેથી કરીને તમને બધી જ અપડેટ રેગ્યુલર મળી રહે. અને જો તમારે બધા જ કરંટ અફેર્સના વિડીયોની PDF જોઈતી હોય તો અહીં નીચે આપેલા વોટ્સએપ નંબર પર મને મેસેજ કરી શકો, જેની પર હું તમને બધા જ કરંટ અફેર્સના વિડીયોની PDF પ્રોવાઈડ કરી દઈશ. તો હવે આપણે આજના કરંટ અફેર્સના પ્રશ્નો જોઈએ. તો તેમાં પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં કઈ બેંકે ગ્રીન ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ લોન્ચ કરી? તો તેના જવાબમાં આવશે ઇન્ડસઇન્ડ બેંક, એટલે કે આન્સર એ. ગ્રીન ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમમાં થાપણોનો ઉપયોગ સંયુક્ત રાષ્ટ્રના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ એટલે કે SDG ને સમર્થન કરતી યોજનાઓને નાણાં આપવા માટે કરવામાં આવશે. હવે ઇન્ડસઇન્ડ બેંકની વાત કરીએ તો તેની સ્થાપના April 1994 થઈ હતી. તેના ફાઉન્ડર છે SP હિન્દુજા. તેનું હેડક્વાર્ટર આવેલું છે મહારાષ્ટ્રના મુંબઈ ખાતે અને તેના MD તથા CEO છે સુમંત કટપાલિયા. ત્યારબાદનો બીજો પ્રશ્ન, તાજેતરમાં વન વિભાગના મહાનિર્દેશક અને વિશેષ સચિવ કોણ બન્યું? તો તેના જવાબમાં આવશે ચંદ્રપ્રકાશ ગોયલ, એટલે કે આન્સર સી. ત્યારબાદનો ત્રીજો પ્રશ્ન, તાજેતરમાં ઉપરાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર કોણ બન્યું? તો તેના જવાબમાં આવશે વિક્રમ મિશ્રી, એટલે કે આન્સર બી. હવે તાજેતરમાં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એટલે કે નેશનલ સિક્યુરિટી એડવાઇઝર કોણ છે? તો કે તે છે અજીત દોવાલ. ત્યારબાદનો ચોથો પ્રશ્ન, તાજેતરમાં ક્યાં ગુજરાતીને સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર 2021 મળ્યો? તો તેના જવાબમાં આવશે દ્રષ્ટિ સોની, એટલે કે આન્સર ડી. ત્યારબાદનો પાંચમો પ્રશ્ન, તાજેતરમાં અટલ રેન્કિંગ ઓફ ઇન્સ્ટિટ્યુશન્સ ઓન ઇનોવેશન અચીવમેન્ટ્સમાં કઈ IIT પહેલા ક્રમ પર રહી? તો તેના જવાબમાં આવશે IIT મદ્રાસ, એટલે કે આન્સર બી. હવે IIT મદ્રાસની વાત કરીએ તો તેની સ્થાપના 1959 થઈ હતી. તેના ચેરમેન છે પવનકુમાર ગોઈનેકા અને ડાયરેક્ટર છે ભાસ્કર રામામૂર્તિ. ત્યારબાદનો છઠ્ઠો પ્રશ્ન, તાજેતરમાં ઇઝી માય ટ્રીપ ના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યું? તો તેના જવાબમાં આવશે વિજયરાજ અને વરુણ શર્મા, એટલે કે આપેલ બંને. ત્યારબાદનો સાતમો પ્રશ્ન, તાજેતરમાં વાસુદેવન PN કઈ સ્મોલ ફાઇનાન્સ બેંકના ફરીથી MD અને CEO બન્યા? તો તેના જવાબમાં આવશે ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક, એટલે કે આન્સર એ. હવે ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંકની વાત કરીએ તો તેનું હેડક્વાર્ટર આવેલું છે ચેન્નઈમાં. તેની સ્થાપના 2016 કરવામાં આવી હતી. પાર્ટ ટાઈમ ચેરમેન છે શ્રી અરુણ રામનાથન અને MD તથા CEO છે મિસ્ટર વાસુદેવન PN. ત્યારબાદનો આઠમો પ્રશ્ન, તાજેતરમાં ITBPના મહાનિર્દેશક સંજય અરોડાને શેનો અતિરિક્ત પ્રભાર સોંપવામાં આવ્યો? તેના જવાબમાં આવશે SSB, એટલે કે આન્સર ડી. હવે સૌપ્રથમ ITBP ની વાત કરીએ તો તેનું પૂરું નામ થાય ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ, જેની સ્થાપના 24 ઓક્ટોબર 1962 થઈ હતી. તેનું હેડક્વાર્ટર આવેલું છે ન્યૂ દિલ્હીમાં અને તેના ડાયરેક્ટર જનરલ છે સંજય અરોરા. ત્યારબાદ SSB એટલે સશસ્ત્ર સીમા બલ, જેની સ્થાપના 20 ડિસેમ્બર 1963 થઈ હતી. તેનું હેડક્વાર્ટર આવેલું છે ન્યૂ દિલ્હીમાં અને તેના ડાયરેક્ટર જનરલ છે સંજય અરોરા. ત્યારબાદનો નવમો પ્રશ્ન, તાજેતરમાં ભારત કયા વર્ષે UNSCની આતંકવાદ નિરોધી સમિતિની અધ્યક્ષતા કરશે? તો તેના જવાબમાં આવશે January 2022, એટલે કે આન્સર એ. હવે UNSC ની વાત કરીએ તો તેનું પૂરું નામ થાય યુનાઇટેડ
નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ જેનું હેડક્વાર્ટર આવેલું છે યુએસએ ના ન્યુયોર્ક ખાતે. ત્યારબાદનો 10મો પ્રશ્ન, તાજેતરમાં કઈ વિશ્વવિદ્યાલયને ઓલ ઇન્ડિયા કોઓર્ડિનેટેડ રિસર્ચ પ્રોજેક્ટ અંતર્ગત નેશનલ બ્રીડ કન્ઝર્વેશન એવોર્ડ મળ્યો? તો તેના જવાબમાં આવશે કેરેલા વેટેરિનરી એન્ડ એનિમલ સાયન્સ યુનિવર્સિટી, એટલે કે આન્સર એ. આમ અહીં આપણે આજે 1 જાન્યુઆરી 2022 કરંટ અફેર્સ પૂર્ણ કરીએ છીએ. જે પ્રશ્નમાં મારે તમને ડિટેલ સોલ્યુશન આપવાની જરૂર પડી તે બધા જ પ્રશ્નોમાં મેં તમને ડિટેલ સોલ્યુશન આપ્યું. તો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.